नमस्कार दर्शक मित्रों, आप यहाँ छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव अने नवसारी लाइव नी टीम आवी छे हाल विजलपुर नी अंदर। अने आप जो छो ते प्रमाण के विजलपुर नी अंदर आजे आम आदमी पार्टी द्वारा एमना जे प्रदेश ना महामंत्री छे मनोजभाई सोरठिया एमना स्वागत माटे सरस मजानी तैयारी करवामां आवी छे। जेम जेम इलेक्शन नजीक आवी रह्यु छे तेम तेम दरेक पार्टी जे खरी ए पोतानुं प्रभुत्व बतावा माटे अजन्मेदनी भेगी करवा माटे लोकोने रीझवा माटेना प्रयासो करी रही छे। तो त्यारे चोक्कस थी विजलपुर नी अंदर पण आजे आम आदमी पार्टी एक सरस मजानो कार्यक्रम નવસારી જિલ્લાના પદાધિકારીઓ શું જણાવી રહ્યા છે પણ જોવાનું રહ્યું। તો ત્યારે આપણે પ્રદીપજીની સાથે વાત કરીશું। પ્રદીપજી, જે અત્યારે એક ઉભરતો ચહેરો છે આમ આદમી પાર્ટીનો અને આજે જેમનું સૌથી મોટું હોર્ડિંગ, કદાચ આખા નવસારીમાં કોઈ નેતાએ નહીં મૂક્યું હશે ને એટલું મોટું હોર્ડિંગ એમણે આજે આશાપુરી પાસે મેં જોયું એમનું હોર્ડિંગ। તો શું છે પ્રદીપભાઈ, ચૂંટણી નજીક આવી રહી છે, તૈયારી કેવી ચાલી રહી છે તમારી? ચૂંટણી માટે તૈયારી નથી ચાલતી સાહેબ। પાછલા 2 થી 3 વર્ષથી અમે સત્તા પક્ષ સામે ઝઝૂમતા રહ્યા છે, લડતા રહ્યા છે, લોકોના પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે। નાનીથી નાની વસ્તુઓ જેમ કે નગરપાલિકામાં રોડ ગટર ગટરની વાત હોય, રોજગારીની વાત હોય, સારા શિક્ષણની વાત હોય, તો અમે 2-3 વર્ષથી મહેનત કરી રહ્યા છે। ચૂંટણી તો હમણાં આવી, પણ હવે લોકો પરિવર્તન માંગે છે એટલે ખુલીને બહાર આવવું પડતી છે। રોજે કઈ ને કઈ એક્ટિવિટી લોકો સુધી પહોંચવાની, 104 ગામડા જલાલપુરમાં છે, 64 ગામડા નવસારીમાં છે, તો બધે જ અમે પહોંચવાની કોશિશ કરી રહ્યા છે। સારું હોમવર્ક કર્યું લાગે છે કે એમણે જે ગામડાઓ, ખરા ગામડાઓની સંખ્યા પણ ગણી લીધી, કદાચ આપણા સિટિંગ એમએલએ ને પણ કેટલા ગામો આવે છે ખબર નહીં હશે। તો પ્રદીપભાઈ, તમારું હોમવર્ક તો ખૂબ સારું છે, પણ શું લાગે તમને કે ટિકિટ મળશે, તમે લડશો ચોક્કસ ને? અમે પાર્ટી વિશેષ માટે મહેનત કરી રહ્યા છે, પાર્ટીની જે વિચારધારા છે, જે દિલ્હી અને પંજાબમાં કામો થઈ રહ્યા છે તેને લઈને આગળ જવા વાળા વ્યક્તિ છે, અને ટિકિટ મળશે નહીં મળશે 2 નંબરની વાત છે, પણ 104 ગામડામાં જો આપણા 90 ગામડામાંથી આપણા ધારાસભ્ય છે એને જ કોઈ ઓળખતું નહીં હોય, તો તેવા સંજોગોમાં 30 વર્ષથી લોકો હવે બદલાવ માટે બેઠેલા છે, અને જો ધારાસભ્યને ત્યાં ખોવાઈ ગયેલા સમજવામાં આવે છે કે ધારાસભ્ય આવ્યા જ નથી, એ લોકો ખાલી ને ખાલી વોટ લેવા માટે જતા હોય છે। પ્રતિભાઈ, તમને વચ્ચે અટકાવ્યું, તમને ખબર છે તમે જે ધારાસભ્યની વાત કરો છો ને, જાયન્ટ કિલરનું બિરુદ આપવામાં આવ્યું હતું, તમને ખ્યાલ છે? સતત સૌથી વધારે 5-5 ટર્મ જે જીતીને આવ્યા છે એના વિશે આપ વાત કરો છો, ચંદ્રકાંતભાઈ રાણા। ચંદ્રકાંતભાઈ રાણા જેમ જેમ છે તે ભાઈ હું કે નવી નવી પાર્ટીઓ આવે તેમ તેમ તે પાર્ટીઓની અંદર સ્થાન મેળવતા આવ્યા છે, અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કાશીરામ રાણાજીના જમાઈ પણ છે। ચંદ્રકાંતભાઈ, તમે ઘણી બધી પાર્ટીઓ બદલી, જે સ્પષ્ટ છે, નહીં સ્પષ્ટ છે બરાબર, તો હવે આપ આમ આદમી પાર્ટીમાં આવ્યા છો, તે વિશે આપ શું જણાવશો? મેં જ્યારે આમ આદમી પાર્ટી જોઈન કરી એ વખતે માનનીય મનોજભાઈ અને ઈશ્વરભાઈ દેસાઈ મારા સંપર્કમાં આવેલા હતા, એમની જે વાતચીત હતી એ વાતચીત ઉપર 6 મહિના સુધી મેં મનન કર્યું, અને મને લાગ્યું કે આજ દિન સુધી જે કોઈ પાર્ટીઓ ભારતની અંદર આવી છે એ શરૂઆતમાં સારી સારી વાતો કરતી આવી અને સત્તા મળ્યા પછી એ લોકો માટે કોઈ કામ કરતા નથી, પરંતુ આપ સૌ જોઈ શકો છો કે અરવિંદ કેજરીવાલજીએ જે વસ્તુ શક્ય હોય એટલી જ વાતો કરી છે અને એ વસ્તુનો અમલ કર્યો છે। ગુજરાતની અંદર પણ એ જ મુદ્દો લઈને અમે આગળ ચાલી રહ્યા છે, જે જે વસ્તુ દિલ્હી અને પંજાબમાં થઈ છે એ વસ્તુ ગુજરાતની અંદર થાય એના માટે લોકોને સાથ સહકાર માંગી રહ્યા છે, અને લોકો ધીરે ધીરે પરિવર્તિત થઈ રહ્યા છે અને માનસિક રીતે તૈયાર થઈ ગયા છે કે જો જે સુવિધા દિલ્હી અને પંજાબમાં મળતી હોય તો ગુજરાતમાં કેમ નહીં। સાથે જ હાલ એક નવો ચહેરો, કારણ કે નવસારીની અંદર તો ખૂબ જ નામચીન છે યોગેશ્વર વડાપાઉં અને પાંડેજી, તો પાંડેજી સુરેશભાઈ તમે પણ અત્યારે બરાબર કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીની અંદર જમ્પ કર્યો છે, આપ પ્રખર કોંગ્રેસી હતા, કોંગ્રેસની વિચારધારા ધરાવતા હતા અને ખૂબ સંઘર્ષ કર્યો છે આપણે કોંગ્રેસ માટે, અને ઘણી વખત આપણે મુશ્કેલીનો સામનો પણ વેઠવો પડ્યો છે, પણ પછીથી અચાનક બરાબર તમે આમ આદમી પાર્ટીની અંદર આવ્યા, તો કઈ વિચારધારા તમને ખેંચી લાવી, એવી તો શું વાત હતી આમ આદમી પાર્ટીની કે તમારે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવો પડ્યો? સવાલ એક જ ઊભો થાય છે કે કોઈ પણ પાર્ટી આજે આવે તો એ કેટલી ઈમાનદાર છે અને દેશ માટે શું કરી છૂટવા તૈયાર છે। દિલ્હી અને પંજાબ બે જગ્યાનું કેજરીવાલજીનું અમે નેતૃત્વ જોયું, એમની તો સરકાર જોઈ,
એના પરથી ઊંજ નહીં અહીંયા બેસેલી આખી આ જે પરિવર્તિત થયેલી ભીડ એ પણ માને છે કે આમ આદમી પાર્ટીમાં આજે જોડાવું કે એમને છે તો કે વોટ કરવો કે એમાં રહેવું આપણા માટે જ નહીં પણ દેશ માટે અને આપણી આવનારી પેઢી માટે ખૂબ સારું વસ્તુ છે। સાથે જ બહેનો પણ જોડાયા છે તો એમની સાથે વાત કરીશું કારણ કે વાત કરવામાં આવે છે સંવેદનશીલ સરકાર ડબલ એન્જિનની સરકાર બહેનો માટે સુરક્ષિત સરકાર કહેવાય છે કે ગુજરાતની બહેનો રાત્રે 12 વાગે પણ ખુલ્લેઆમ ફરી શકે છે તો તમે એ સરકારમાંથી શા માટે નીકળીને આમ આદમી પાર્ટીનો કેસ ધારણ કર્યો આપે શું વિચારધારા ગ્રહણ કરી અને કઈ વસ્તુ આપને ખેંચી લાવી। હવે કહેવામાં આવે છે કે ડબલ એન્જિન સરકાર બરાબર મહિલાઓ માટે સુરક્ષિત સરકાર પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે મહિલાઓ આપણા દેશમાં સુરક્ષિત નથી। ભારે ઘડિયાની સાથે અપમાન કરવામાં આવે છે એ લોકોનું સાથે બળાત્કારના કેસ પણ વધી ગયેલા છે માટે અમે એ વિચારધારા સાથે આ પાર્ટીમાં જોડાયા છે કે આ પાર્ટીએ મહિલાઓ માટે સુરક્ષિત છે અને મહિલાઓની સુરક્ષા માટે આ પાર્ટીએ દિલ્હીમાં ઘણા સારો કામ પણ કર્યા છે એમને સન્માન રાશિ આપે છે જવા આવવાની ફ્રી સુવિધા કરેલી છે અને બસોમાં ઇવન સીસીટીવી કેમેરાની પણ સુવિધા કરી છે કે જેથી એમની સાથે કોઈ ખરાબ વર્તન થાય તો તરત જ એ લોકોને શિક્ષા પણ કરી શકે। હાલનો જે મુદ્દો બહુ ગરમાયો છે મુદ્દો બરાબર કે પ્રધાનમંત્રીના માતૃશ્રી કે જેમની ઉંમર 100 વર્ષની છે એને આમ આદમી પાર્ટીના નેતા દ્વારા જ્યારે ટ્રોલ કરવામાં આવે છે જ્યારે એમની ઉપર સ્ટેટમેન્ટ આપવામાં આવે છે તો એક સ્ત્રી તરીકે એક માતા તરીકે તમારું શું કહેવું છે? માં એ માં છે હવે એક માતા તરીકે વસ્તુ અલગ છે પણ એમને કયા કારણથી ટ્રોલ કરવામાં આવે છે એ જાણકારી હજુ મને નથી। ચોક્કસથી મેળવજો તો આ આમ આદમી પાર્ટી દ્વારા આજે એકત્ર કરવામાં આવેલી પ્રજા છે કદાચ પ્રજા પોતે પણ આવી હશે કદાચ એમને આમંત્રણ આપવામાં આવ્યું હશે કદાચ એવું પણ બની શકે કે એ એક કદાચ ભોજનની આશાએ પણ આવી હોય। તો હાલ તો વિજલપુરની અંદર આપ જોઈ શકો છો એ પ્રમાણે કે આ જે કંઈ પણ વ્યક્તિઓ આપને દેખાય છે એ આમ આદમીના પાર્ટીના નેતાને સાંભળવા માટે આવી છે। હવે આપણે એમને પણ સાંભળીશું એક વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાઈવ। જય યોગેશ્વર વડાપાવ સેન્ટર જે નવસારીનું સૌથી લોકપ્રિય નાસ્તા સેન્ટર છે જ્યાં ચીઝ ગ્રીલ વડાપાવ સ્પેશિયલ યોગેશ્વર ગ્રીલ વડાપાવ બટર વડાપાવ ચાઇનીઝ પફ ઈદડા બ્રેડ કટલેસ પટ્ટી સમોસા વેજ કટલેસ પંજાબી સમોસા જમ્બો વડાપાવ રસાવાળા ખમણ રગડા સમોસા પાવ બટાકા ચાઇનીઝ સમોસા પેટીસ વેજ પફ પાત્રાના વીટા અને પાતોડી કાચા સમોસા ખમણ અને છાશ જેવી નાસ્તાની વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ છે જ્યાં ક્વોલિટીમાં અને ક્વોન્ટિટીમાં કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતો નથી। અને હા, તમે ઝોમેટો પર ઓનલાઈન પણ તમારા ઘર બેઠા નાસ્તો મંગાવી શકો છો। તો આવો આપનો તહેવારનો રંગ માણો યોગેશ્વરના સંગ। તો સરનામું નોંધી લો, 2 પેટ્રોલ પંપની વચ્ચે સ્ટેશન રોડ નવસારી અને ઓર્ડર નોંધાવવા સંપર્ક કરો 9427868763 અને 9426145450। જેમની આતુરતાથી આમ આદમી પાર્ટીના સભ્યો રાહ જોઈ રહ્યા હતા મનોજભાઈ આવી પહોંચ્યા છે તો મનોજભાઈની સાથે વાત કરીશું અને જાણીશું કે મનોજભાઈ આપ કેમ્પેનિંગ માટે નીકળ્યા છો અને કેમ્પેનિંગમાં જ્યારે આપ નીકળ્યા છો ત્યારે આપ અલગ અલગ પ્રદેશોની અંદર ગુજરાતના અલગ અલગ જગ્યાઓની અંદર જઈ રહ્યા છો, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આમ આદમી પાર્ટીને? આજે આમ આદમી પાર્ટી જે છે એ આખા ગુજરાતની અંદર સૌથી વધારે ચર્ચાનું સૌથી વધારે કે જેના પર પહેલી વખત કોઈ ભરોસો કરી શકાય એવી પાર્ટી હોય તો એવી એક પાર્ટી નવી પાર્ટી તરીકે લોકો સ્વીકારી રહ્યા છે। ગુજરાતની અંદર તમામ ધર્મ સમાજ જ્ઞાતિના લોકો આજે આમ આદમી પાર્ટીને એક ઉમ્મીદ અને આશાની કિરણથી જુએ છે અને આપ પણ જોતા હશો કે ગુજરાતની અંદર અનેક ખૂણાની અંદર એક નવી પાર્ટી કે જેની પાસે એક પણ ધારાસભ્ય નથી એ પાર્ટી પાસે અત્યારે લોકોએ ખૂબ ઉમ્મીદથી આજે અરવિંદજી ભાવનગરમાં હતા, વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા અને જે આમ આદમી પાર્ટીની ગેરંટીઓ છે જે આગામી દિવસોમાં જો સરકાર બનશે તો અમે જે ગેરંટીઓ પૂરી કરવાના છે એના ઉપર ગુજરાતના લોકો વિશ્વાસ કરી રહ્યા છે। સાથે જ આપને અટકાવીશ કારણ કે આપે વાત કરી ભાવનગરની તો બરોડા વિશે શું કહેશો આપ? બરોડાની અંદર પણ ખૂબ વિશાળ સારામાં સારો રોડ શો થયો, કેટલાક ન્યુસન્સ લોકો કેટલાક એવા લોકો કે જે વિઘ્ન સંતોષીઓ છે એમણે આમ આદમી પાર્ટીના રોડ શોને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી પરંતુ ચાલુ વરસાદમાં અંતે ખૂબ વિશાળ ભવ્ય જે છે એ રોડ શો વડોદરાની અંદર પણ થયો અને વડોદરાની અંદર એક વસ્તુ આપણે સૌ જાણીએ છીએ કે ત્યાંના સૌથી વધારે કિન્નાખોર લોકો અને નેતાઓ ભાજપના જે ત્યાં વડોદરામાં છે
आम आदमी पार्टी ने कोई जगह मळती होय तो एमने त्यां फोन करीने अटकाववानुं काम करवानी कोशिश करी छे। अने ज्यां अरविंद केजरीवालनी मीटिंगो अने सभाओ थई छे ए बिल्डिंगोना डिमोलिशन माटे बुलडोजरો મોકલ્યા છે। એટલે આટલી કિન્નાખોરી અથવા તો આટલો તંત્રનો મિસયુઝ આજની સુધી કોઈ પોલિટિકલ પાર્ટી આ દેશની અંદર નથી કર્યો, એટલો આ લોકો કરી રહ્યા છે। આમ છતાં સાથે જ આપને કહીશ, કારણ કે હંમેશા કંઈક ને કંઈક વિવાદ સર્જાતો જ રહ્યો છે, હલનો નરેન્દ્ર મોદીજીના માતાજીનો હોય કે મફતની રેવડીનો હોય, કારણ કે એમણે જે શબ્દો વાપર્યા છે મીડિયા સેલ એમનો ખૂબ સારું છે, ખૂબ એક્ટિવ છે, અને કદાચ એનો દુરુપયોગ જો આપની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ લોકો કરતા હશે, તો મફતની રેવડી અથવા તો નરેન્દ્ર મોદીજીની માતા વિશેની ટિપ્પણી વિશે આપ શું કહેશો? સૌથી પહેલી વાત તો એ છે કે આજે આ પાર્ટીને 27 વર્ષના શાસન પછી કોઈ વ્યક્તિનો 10 વર્ષના જૂના વિડીયોનો સહારો લેવો પડે છે। આજે જ્યારે ગુજરાતની અંદર બાળકો એવું પૂછે છે કે અમારી શાળાઓ ક્યાં છે, જવાબ નથી। લોકો એવું પૂછે છે કે આ પેપર પરીક્ષાના પેપરો કેમ લીક થાય છે, કોઈ જવાબ નથી। લોકો એમ પૂછે છે કે આ બે નંબરમાં આટલો બધો લઠ્ઠાકાંડના દારૂઓ કેમ વેચાય છે, કોઈ જવાબ નથી। ગુજરાતના પાયાના પ્રશ્નોનો, ચાહે રોજગારી હોય ચાહે મોંઘવારી હોય, કોઈ પણ સવાલનો જવાબ નથી। અને એ લોકો આ ચૂંટણી જે છે એ 10 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા જૂના વિડીયોના આધારે લડી અને જીતવા માંગતા હોય તો મને એવું લાગે છે કે ગુજરાતની જનતા બહુ સારી રીતે જાણી ગઈ છે। આમ આદમી પાર્ટીએ જ્યારથી મુદ્દાઓની વાત ચાલુ કરવાની કોશિશ કરી છે ત્યારથી ભાજપે માત્ર ને માત્ર અમારા નેતાઓને ગાળો આપે છે, આ છે તે છે કરીને કરીને આખું જે વાતાવરણ છે એ ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી છે। પણ ગુજરાતની અંદર આજે જે રીતે અમને ઉત્સાહથી લોકો વધાવી રહ્યા છે, જે રીતે હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય છે, એ જોતા મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે પરિવર્તન જોઈએ છે। 27 વર્ષના કુશાસનને ફેંકી અને એક નવું શાસન લાવવાની કોશિશ છે। અને આજે પણ અરવિંદજીએ કીધું કે આ દેશની અંદર આજે ગુજરાતની અંદર બે બગડેલા એન્જિનો છે કે જેનાથી કોઈ રિઝલ્ટ નથી, જે ગાડીને ક્યાંય લઈ નથી જઈ શકતા, એમને વેચી અને ગુજરાતની જનતા આ વખતે એક નવું એન્જિન વસાવવાની છે, અને એ આમ આદમી પાર્ટી છે। છેલ્લો અને અંતિમ સવાલ, કારણ કે ગણદેવી સીટ પર તો આપે ઉમેદવાર ડિક્લેર કરી દીધો, તો જિલ્લાની બાકીની 3 સીટો પર આપ ક્યારે ઉમેદવાર નક્કી કરશો? બહુ જલ્દી થઈ જશે ને, મને પૂરી ઉમેદ છે કે આ લોકોના ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો ડિક્લેર થાય એની પહેલા આમ આદમી પાર્ટીના 182 સીટ ઉપર ઉમેદવાર ડિક્લેર થઈ જશે। થેન્ક યુ। તો જી હા, જે પ્રમાણે આપે નિહાળ્યું એ પ્રમાણે કે ભાઈ આમ આદમી પાર્ટીના નેતાની જે રાહ જોઈ રહી હતી અને જેમના માટે કહેવાય રહ્યું છે કે ભાઈ આજે એમની છત્રછાયાની અંદર લગભગ 700-800 ભાજપના કેસરીધારીઓ પીળો રંગ આજે ધારણ કરવા જઈ રહ્યા છે, એટલે આપનો કેસ ધારણ કરવા જઈ રહ્યા છે, તો એ પણ જોવાનું રહ્યું। એક વિરામ બાદ આપણે એ પણ બતાવીશું કે કોણ કોણ જોડાય છે ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીની અંદર। તો નિહાળતા રહો નવસારી લાઈવ। તો જ્યારે આમ આદમી પાર્ટીનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો આપના પ્રદીપ કુમારે જણાવ્યું કે લગભગ 700-800 ભાજપીઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાશે, પણ જ્યારે તમે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો ત્યારે તમને લાગશે કે ભાઈ 700-800 તો શું, કદાચ આખી સભાની અંદર વધી વધીને 350 વ્યક્તિઓ હાજર હશે, તો બાકીના વ્યક્તિઓ શું ઘર બેઠા આપની અંદર જોડાવાના છે એ સવાલ પૂછવાનો રહે, સાથે જે અંતિમ દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો તેમાં લબ્બર મુછિયાઓ, જે આ યુવાનો જેને આપણે યુવાધન કહી શકીએ એ લોકો સ્ટેજ ઉપર આવ્યા છે, અને એ લોકો જ્યારે સ્ટેજ ઉપર આવ્યા તો ત્યારે મારું પૂછવાનું એ જ એમને હતું કે ભાઈ આમાંથી કેટલાના નામ મતદાર યાદીમાં છે, તમે એમને જોડી તો લીધા પણ તમારી સાથે વોટિંગ કરી શકશે કે શું, અને શું એ પુખ્ત વયના છે ખરા? તો આ જ પ્રમાણે અવનવા સમાચારોને વાચા આપતું એકમાત્ર નવસારી લાઈવ, નિહાળતા રહો નવસારી લાઈવ, કેમેરા પર્સન યશ સાવની સાથે હું મહેશ ભટ્ટ।